હાલ યુવાનો યુવતીઓમાં જિમમાં જવાનો કેજ વધ્યો છે અને મોટા ભાગે મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં પણ જિમમાં જવાનો કેજ જોવા મળે છે. ત્યારે શહેરોમાં અદ્યતન ખર્ચવાળા મશીનરીવાળા જિમમાં યુવા યુવતીઓ જતા હોય છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના સુખડ ગામે દેશી જિમ તૈયાર કરવામાં આવી છે અને આ જિમમાં ગામના યુવાનો સહિત આજુબાજુના યુવાનો પણ લાભ લે છે. પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે રહેતા ગામના જ બે યુવાનો સચપાલસિંહ ડાભી અને નિલેશસિંહ ડાભી દ્વારા પોલીસ અને આર્મીની પરીક્ષા આપવાની હોય તેને લઈને પ્રેક્ટિસ કરતા હતા અને પ્રેક્ટિસ કરતા કરતા સુખડ ગામમાં દેશી જીમ ઊભું કર્યું. આ બંને માસિયાઈ ભાઈઓ છે અને તેઓએ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ હાઈ ફાઈ અદ્યતન સાધનોને બદલે દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને દેશી જીમ ઊભું કર્યું અને આ બંને યુવાનોના કારણે ગ્રામજનો અને ગામના જ સરપંચે પણ તેઓનો ઉત્સાહ વધાર્યો છે. પ્રાંતિજના સુખડ ગામ ખાતે આવેલ દેશી જીમની બોલબાલા ગામના બે યુવાનો દ્વારા દેશી જીમ તૈયાર કરવામાં આવી. દેશી જીમમાં આવતા યુવાનો બાળકો પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને ગામના યુવાનો બાળકો સહિત બાજુમાં આવેલા ગામો ધડકન ચેખલા વાસણા હાલાસી સદાના મુવાડા સહિતના ગામોમાંથી 20-25 જેટલા યુવાનો આ દેશી જીમનો લાભ લે છે. ગામના જ બાળકો યુવાનો સહિત આજુબાજુના યુવાનો આ દેશી જીમમાં આવે છે. તો આ જીમનું ઉદ્ઘાટન પંજાબના હરિયાણાથી બિપિન યાદવ અને રાજસ્થાનના સંગતજીત દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ બંને યુવાનોનો ધ્યેય માત્ર ગામના યુવાનોને હાઈફાઈ જીમની જેમ આ દેશી જીમમાં બધી જ સુવિધા સગવડ સહિત સાધનો મળી રહે તે માટે આ બંને યુવાનો દ્વારા યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈને જીમમાં જોઈતા વિવિધ કસરતના સાધનો દેશી જાતે જ ઊભા કરવામાં આવ્યા છે. શહેરોમાં જીમને પણ પાછી પાડી દે તેવું દેશી જીમ તૈયાર કર્યું છે. ના, લગભગ અમારે એક વર્ષ ઉપર થઈ ગયું જીમ સ્ટાર્ટ કરી. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે માત્ર બે થાંભલીઓ જ લગાવી હતી પુલઅપ્સ કરવા માટે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. એના પછી અમારે એક વર્ષ ઉપર અત્યારે સમય થઈ ગયો છે, જીમ અત્યારે કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે. અત્યારે ગામના બધા આજુબાજુના ગામના અને ગામના નાના બાળકો અને યુવાનો પણ પોલીસની છે આર્મીની દરેક ડિફેન્સની તૈયારી માટે આવે છે અહીંયા. અમે કોઈ પણ જાતની ફી કે પૈસા લેતા નથી, ફ્રી ટ્રેનિંગ આપીએ છીએ. એમાં તો એવું છે કે હું પહેલાંથી જ ડિફેન્સની તૈયારી કરતો હતો આર્મીની છે વગેરે, તો આજુબાજુમાં કોઈ કસરત માટે જીમ કે એવું કોઈ નજીકમાં અવેલેબલ નહોતું અને ઇન્ટરનેટને વગેરેના માધ્યમથી જોઈને એક આઈડિયાથી ઘરે જ આ વસ્તુ બનાવી શકાય એમ એવા આઈડિયાથી અમે ઘરે દેશી જીમ તૈયાર કર્યું અને ઘરે જ એક્સરસાઇઝને એવું કરવા માટે સેટઅપ ઊભો કર્યો. અમે આ જીમ એક વર્ષથી ચાલુ કરી છે. અમે પહેલાં આર્મી ડિફેન્સ લેવલની ઓલ ડિફેન્સ લેવલની તૈયારી કરતા હતા, અમે બંને જોડે જ કરતા હતા. તો પછી આજુબાજુ કોઈ એવા સાધનો અવેલેબલ નહોતા, તો અમને એક વિચાર આવ્યો. સોશિયલ મીડિયામાં અમે વિડીયો જોતા હતા એટલે વિચાર આવ્યો કે આવું અમે પણ અહીંયા કરીએ એમ કે. અને પછી હું પોતે આર્મીમાં 5 વખત ગ્રાઉન્ડ ક્લિયર કરેલા છે અને મેડિકલમાં ફેલ થયેલો હતો, એટલે અમને એવો વિચાર આવ્યો કે ગામના છોકરા આગળ જાય અને એ માટે અમે આ અહીંયા પોતાના ગામમાં જ સોશિયલ મીડિયામાં જોઈને આ વસાવ્યું અહીંયા. અને અમારા અહીંયા ગામમાં મેદાન બને એવું છે, તો મારી રિક્વેસ્ટ એવી છે કે એ મેદાન અમને અમારા ગામના લોકો, સરપંચ, આજુબાજુના બધા સહમત થઈને અમને એ મેદાન બનાવી આપે તો સારું છે, મારી રિક્વેસ્ટ એટલી છે. ત્યારે હાલ તો શહેરોમાં રહેલા અદ્યતન હાઈફાઈ જીમોને પણ આ દેશી જીમ શરમાવે તેમ કહીએ તો નવાઈ નહીં. ત્યારે આ દેશી જીમને જોવા માટે અને ફિટનેસ માટે ઉત્સાહિત યુવાનો પણ અહીં આવે છે. ત્યારે આ દેશી જીમનું નામ પણ બંને યુવાનોના નામ ઉપરથી જ દેશી જીમ સચપાલસિંહ ફિટનેસ એન્ડ નિલેશસિંહ રન ફિટનેસ ટીમ વિપિન દેશી ફિટનેસ રાખવામાં આવ્યું છે. કોઈ ગ્રાન્ટ કે લોન વગર બંને યુવાનોએ દેશી જીમ તૈયાર કર્યું અને આ દેશી જીમમાં રોપ ક્લાઇમ્બ, બ્રેક વર્ડ આઉટ મશીન, લાંબી કૂદ સહિતના વિવિધ એક્સરસાઇઝના વિવિધ દેશી સાધનો સહિત સગવડ મળી રહે છે. ત્યારે બાળકો પણ એક્સરસાઇઝ માટે સવાર સાંજ આવતા હોય છે. ત્યારે આ ગામમાંથી તથા આજુબાજુના ગામોમાંથી પોલીસ અને આર્મીમાં લોકો જતા હોય છે અને તેને લઈને
દોડની પ્રેક્ટિસ માટે હાઈવે રોડ ઉપર જતા હોય છે, ત્યારે ગામમાં જ મેદાન માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। છેલ્લા એક વર્ષથી આ દેશી જીમ કાર્યરત સાબરકાંઠા સહિત ગુજરાતનું પણ પ્રથમ દેશી જીમ। ત્યારે સરકાર દ્વારા આવી દેશી ફિટનેસ જીમોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું। સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ। હું અહીંયા દરરોજ જીમ કરવા આવું છું। અહીંયાના દેશી ઉપચારો કે જે દેશી સાધનો છે એનાથી સરસ મજા આવે છે। પેલા જે ઇક્વિપમેન્ટ હોય છે એના કરતાં બહુ સારું લાગે છે। અમે બધા આવીએ છીએ, બધાને બહુ ગમે। ડાબી કૌશિક કુમાર લાગશે।